કોંગ્રેસમાં વીસ ઓગસ્ટ સુધીમાં પાર્ટીની અંદર ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે હવે એકવીસ થી વીસ સપ્ટેમ્બરની વચ્ચે પાર્ટીના નવા અધ્યક્ષ માટે ચૂંટણી પ્રક્રિયા જાહેર થવાની છે જેનું કાઉન્ટડાઉન રવિવારે શરૂ થઈ ચૂક્યું છે એક માહિતી અનુસાર સેન્ટ્રલ ઇલેક્શન ઓથોરિટીએ ચૂંટણી પ્રક્રિયા સમયસર પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ કરી લીધી છે ઓથોરિટીના ચેરમેન કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બોલાવવાની રાહ જોઈ રહ્યા છે જે પ્રમુખ પદ માટે ચૂંટણીની તારીખો જાહેર કરશે અને પછી સત્તાધિકાર તેને સૂચિત પણ કરાશે હજુ પણ મામલો અટવાયેલો જોવા મળી રહ્યો છે કહેવામાં આવી રહ્યો છે કે આગામી ચારથી પાંચ દિવસમાં કોંગ્રેસના નવા અધ્યક્ષ માટે ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવશે રાહુલ અધ્યક્ષપદ માટે ચૂંટણી લડવા તૈયાર નથી જોકે તેમને મનાવવાના તમામ પ્રયત્નો હજુ પણ ચાલુ છે વાસ્તવમાં રાહુલ બિન ગાંધીને પ્રમુખ પદ આપવા પર અડગ છે અને તેથી તેઓ પ્રિયંકાને નામાંકન ભરવાનો ઇનકાર કરી રહ્યા છે રાહુલ ગાંધી સહમત ન થવાની સ્થિતિમાં પાર્ટીનો એક મોટો વર્ગ સોનિયા ગાંધીને બે હજાર ચોવીસ સુધી પદ પર ચાલુ રાખવાની માંગ કરી રહ્યો છે એ જ સમયે સોનિયા ગાંધી સ્વાસ્થ્યના કારણોસર આ પદ પર રહેવા નથી માંગતા રાહુલ ગાંધી પણ ઈચ્છે છે કે સોનિયાના સ્થાને કોઈ બિન ગાંધી કાર્યભાર સંભાળે જોકે રાહુલ ચાર સપ્ટેમ્બરે દિલ્હીમાં યોજાનારી મોંઘવારી બેરોજગારી પર હલ્લાબોલ રેલીમાં ભાગ લેશે ત્યારબાદ સાત સપ્ટેમ્બરથી એકસો અડતાળીસ દિવસ સુધી તેઓ કન્યાકુમારીથી કાશ્મીર સુધીની ત્રણ હજાર પાંચસો કિલોમીટરની યાત્રામાં પણ ભાગ લેશે